वजन मोटापो जे लोग बहु जाड्डा हो मन में ए ख्याल आए आ वजन ना कारण मोटापा कारण मारी खूबसूरती ओछी थाय छे मारी सुंदरता ओछी थाय जाय छे पण वजन तमारी सुंदरता ने तो जरूर ओछू करे छे साथे साथे अनेक नानी मोटी समस्या पण लई आवे छे तमारो गोठणनो दुखावो थई जाय छे डायबिटीज नी प्रॉब्लम थई जाय छे कॉन्स्टिपेशन पेट थी लगती प्रॉब्लम थई जाय छे अने एक मोटी समस्या स्ट्रेस टेन्शन तनाव एटलू वधु थई जाय छे आ बधा एना साथे आवा वाला नाना मोटा रोग छे એટલે તમને વજન ઓછું કરવું સિર્ફ સુંદરતા વધારવા માટે નહીં તમને રોગોથી બચવા માટે કરવું છે અને આ ટાઇટલ જોઈને તમને એમ લાગતું હશે ભર પેટ ખાઓ અને ઝડપથી વજન ઓછું કરો પોતાનામાં પૂર્ણ સત્ય છે અને એવા રૂલ્સ પણ એવા નિયમ પણ બતાડીશ જેને યદિ તમે આજથી જ ફોલો કરી લેશો એટલા તેજીથી ઝડપથી વજન તમારું ઓછું થશે કે તમે વિચાર્યું પણ નહીં હોય હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન સૌથી પહેલાં આપણે રૂલ્સ જાણી લઈએ નંબર વન જે નિયમ છે એ તમને ભોજન જમીન ઉપર બેસીને કરવું છે આસન લગાવી લેજો સામે પાટલો રાખી લેજો જેમ આપણા પૂર્વ જમવાની જે સિસ્ટમ હતી એને ફરી તમે અપનાવી લો તમે સ્ટ્રેટ સીધા બેસીને જમશો તમારી સ્પાઇનલ કાર્ડ સીધી હશે ભોજન તમારું સરખી રીતે નીચેની તરફ જશે અને બીજી વાત કે તમને ભોજનને ખૂબ ચાવી ચાવીને એક કોડિયાને એટલી વાર આપણે ચાવું છે કહે ને 32 દાંત છે 32 વાર એ ભોજનને ચાવજો એની સાથે સાથે સલાઈવા એટલે લાર પણ જશે અને એ ભોજન તમારું જલ્દી હજમ થશે અને જે તમારી ઓવર ઇટિંગની આદત છે ફટાફટ ખાઓ છો તમને એ ખબર જ નથી રહેતી ક્યારે પેટ ભરાઈ ગયું છે તો પણ તમે ખાતા જાઓ છો તો નંબર વન તમને નીચે બેસીને ચાવી ચાવીને ખાવું છે બીજા નંબર ઉપર તમને નેચરના પાસે જાઉં છે કુદરતના પાસે એનું મતલબ કે તમને મોર્નિંગ વોક 15-20 મિનિટ ગમે તેમ કરીને સમય કાઢીને કાઢો તમે નેચરના સાથે રહેશો તો તમારું સ્ટ્રેસ ઓછું થશે કારણ કે તડકો વનસ્પતિ પેડ એ બધા પણ તમારે સ્ટ્રેસને ઓછું કરે છે અને જ્યારે સ્ટ્રેસ ઓછું થાય છે ટેન્શન તણાવ ઓછું થાય છે તો આપણો સિસ્ટમ પૂરો સહી તરીકાથી હાલે છે અને આપણે ઓવરવેટની જે પ્રોબ્લેમ છે એ દૂર થઈ જાય છે એની સાથે સાથે તમે યોગા પ્રાણાયામ કરી લેજો અને ત્રીજા નંબર ઉપર એ છે કે જે રાત્રિનું ભોજન છે એ તમને સૂર્યાસ્ત પહેલાં થઈ શકે તો તમે જરૂર કરી લો અને એકદમ હલકું જે પહેલાંના સમયમાં મગના ડાળની ખીચડી ખાતા છાસ અને ખીચડી કોઈ દિવસ તમે એ નહીં જોયું હોય કે આપણા વડીલ બુજુર્ગ બહુ હેલ્ધી કે જાડા હતા અને ચોથા નંબર ઉપર કે તમને શારીરિક શ્રમ પણ કરવું છે આખો દિવસ તમે જે બેસીને કામ કરો છો તો થોડું તમે હરફર અને શારીરિક શ્રમ સ્ટાર્ટ કરી દો થોડું ઘણું પણ ચાલવાની જ્યાં વાત આવે છે તમે જે ગાડી લઈને જાઓ છો તરત એને બંધ કરી દેજો એનું મતલબ કે તમને વોક ઉપર વધુ જોર દેવું છે હવે આ તો તમને જે નિયમ બતાડ્યા છે એક નિયમ તમને હજી ફોલો કરવો છે તમને સુગર બિલકુલ બંધ કરી દેવી છે એટલે તમે સાકર ખાંડનો જે બહુ વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો એને તમે બિલકુલ બંધ કરી દેજો તમે સ્વીટ ગળ્યું ચાહો છો તો તમે ગોળનો ઉપયોગ કરી શકો છો આ તમને રૂલ્સ ફોલો કરવા છે હવે શું પેટ ભરીને ખાવું છે અને ઝડપથી વજન ઓછું થઈ જશે તો ભોજનમાં તમને સૌથી પહેલાં જે તમે બ્રેકફાસ્ટ લેશો નાસ્તો લેશો એમાં તમે નિયમિત એક દલિયો લેવો છે દલિયો ચાહે તમે જવનો લઈ શકો છો સાથે સાથે એટલે આપણે કાંઈ મગનો દલિયો લઈ શકો છો ઘઉંનો દલિયો લઈ શકો છો બદલી બદલીને તમે દલિયો લઈ લેજો અને એ દલિયામાં ભરપૂર પ્રચુર માત્રામાં તમને શાક નાખવું છે લીલોતરી શાક જે પણ શાક હોય અડધા પ્રમાણમાં દલિયો અને અડધા પ્રમાણમાં તમને શાક નાખીને એમાં મીઠું થોડું લીલું મરચું થોડા ધાણા વતરીને નાખી દેજો અને એટલો ટેસ્ટી આ દલિયો હોય છે તમે બ્રેકફાસ્ટમાં ભરપેટ દલિયો ખાઈ લેજો બહુ જલ્દી એ ડાયજેસ્ટ થશે તમારા મેટાબોલિઝમને સુધારશે તમારી પેટની સમસ્યાને દૂર કરશે તો સવારનો બ્રેકફાસ્ટ તમને દલિયાના રૂપમાં લેવું છે બીજું બપોરનું ભોજન તમને લેવું છે એ ડાળ તમને અને ડાળ પણ તમે એક દિવસ મગની દાળ લઈ લો બીજે દિવસ તમને છડિયા દાળ લઈ લેવી છે ત્રીજે દિવસ તુવરની દાળ લેવી છે ચોથા દિવસ ચણાની દાળ લેવી છે આમ બદલી બદલીને મિક્સ દાળ લઈ લેજો બદલી બદલીને ભર પેટ તમને બપોરના ભોજનમાં ડાળ તમને લઈ લેવી છે
એની સાથે સાથે યદિ તમે રોટલીનો સેવન કરવા ચાહો છો તેથી તમે રાઈસ એટલે ભાત બિલકુલ એવોઇડ કરી દેજો અને ગ્રીન વેજીટેબલ શાક અને સલાદ તમને 40% ભાગ કાચું સલાદ લેવું છે કાકડી ટમાટર ચુકંદર ખીરા જેને આપણે કહીએ છીએ ગાજર એને સધારીને અને એના ઉપર થોડું કારી મરી છાંટી લેજો થોડું સેંધાવ મીઠું છાંટી લેજો અને એ સલાદને 40% તમે ભોજનમાં સામેલ કરજો 60% તમે સોલિડ અનાજ લેશો પણ એ અનાજમાં યદિ તમે રોટલી લેશો તેથી ભાત બિલકુલ એવોઇડ કરવા છે તમને દાળ શાક અને સલાદ એ ત્રણનું કોમ્બિનેશન કરીને ખાવું છે એનાથી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ થશે અને ભર પેટ તમને ખાવું છે તમને ભૂખ્યા બિલકુલ નથી રહેવું કારણ કે તમે ચાવી ચાવીને ખાશો તો ઓવર ઇટિંગ ઓલરેડી ઓછી થઈ જશે આ બપોરનું તમારી ડાયટ થઈ ગઈ હવે જે તમને સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવું છે ગમે તેમ 7 વાગ્યા સુધી એટલીસ્ટ તમે ભોજન કરી લેજો એ ભોજનમાં તમને ખીચડી લેવી છે શાક લેવું છે અને યદિ તમે ખીચડી લેવ છો તો તમે રોટલી બિલકુલ ન લેજો અને યદિ તમે રોટલી લેવ છો તો તમે શાક રોટલી કઢી એ લઈ શકો છો અને ખીચડી જ્યારે લેવ છો શાક ખીચડી કઢી એવા ટાઈપનું હલકું ભોજન તમે સ્ટાર્ટ કરી દેજો તમે મેજિકલ રિઝલ્ટ તમને 8 દિવસમાં જોવામાં આવશે તમારું વેટ ઝડપથી ઓછું થઈ જશે તમે જરૂર આને ફોલો કરીને જોઈ લેજો અને મને કોમેન્ટ્સ કરીને બતાડજો અને યદિ તમને થોડો ટાઈમ મળી જાય અને પોતાના સેહતને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે 30 મિનિટ પ્રત્યેક વ્યક્તિ કાઢી શકે છે તમે સવારે નિર્ણય કોઠે તમે પ્રાણાયામ કરી લો અથવા વોક કરી લો અથવા તમે સાંજના સમયમાં ઇવનિંગ વોક બટ ભોજનના પહેલાં તમને કરવું છે પ્રાણાયામ અને વોક મેજિકલ રિઝલ્ટ તમે જરૂર મને બતાડજો વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે બહુ જ સરસ બહુ જ સરળ ઉપાય ભરપેટ ખાઈને ઝડપથી વજન ઓછું કરવું સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નમસ્કાર